નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે જોઈશું ગુજરાતી ધોરણ 7. આપણે પાઠ 4 ના પ્રશ્ન જવાબ લખતા હતા બે ખાનાનો પરિગ્રહ. ગાંધીજી અને તેમની પોત્રી મનુબહેન છે એની આપણે વાત કરતા હતા. તેમાં આપણે 3-4 વાક્યમાં પ્રશ્ન જવાબ છે, તેમાં 1 અને 2 પ્રશ્ન જવાબ લખાઈ ગયા હતા અને ત્રીજો અધૂરો હતો, અથવા તો ત્રીજો ફરીથી આપણે લખીશું. બરાબર, જુઓ પેજ નંબર 22, ગુજરાતી સ્વા પેજ નંબર 22. બરાબર ને? ચાલો. મનુબહેનના જીવનમાં ગાંધીજીના ઠપકાની કિંમત કેવી અમૂલ્ય થઈ પડી? આપણે પ્રશ્ન લખતા હતા એમાં ત્રીજો કે મનુબહેનના જીવનમાં ગાંધીજીના ઠપકાની અસર અથવા તેની કિંમત કેવી અમૂલ્ય થઈ પડી? તો આપણે જવાબ લખીએ, મનુબહેનને ગાંધીજીનો ઠપકો એ વખતે વસમો લાગ્યો હતો. મનુબહેનને ગાંધીજીનો ઠપકો એ વખતે વસમો લાગ્યો હતો. પણ પછીથી આવા ઝીણવટ ભરેલા છીણવટ ભરેલા અહિંસા પાલનથી અહિંસા પાલનથી મનુબહેનનું ઘડતર થયું હતું. એ ઘડતરનો લાભ એમને જીવન પર્યંત મળ્યો હતો. આ ઘડતરનો લાભ તેમને જીવન પર્યંત મળ્યો હતો. પછીનો પ્રશ્ન બીજો છે, નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. સવિસ્તાર એટલે કે ઉત્તર લખવાનો છે. પ્રશ્ન છે પહેલો, બાપુએ લેખિકાને શા માટે ઠપકો આપ્યો? તો લખો જવાબ, પટનાથી દિલ્હીની મુસાફરી માટે. બાપુએ લેખિકાને ઓછામાં ઓછો સામાન ઓછામાં ઓછો સામાન રહે એવો રેલવેનું નાનામાં નાનો ડબ્બો નાનામાં નાનો ત્રીજા વર્ગનો ડબ્બો
ડબ્બો પસંદ કરવા કહ્યું હતું। પસંદ કરવા કહ્યું હતું। નાનામાં નાનો ત્રીજા વર્ગનો ડબ્બો પસંદ કરવા માટે ગાંધીજીએ મનુબહેનને કીધું હતું। પણ લેખિકાએ બાપુની સગવડ અને અનુકૂળતા માટે બે ખાનાવાળો ડબ્બો પસંદ કર્યો। બે ખાનાવાળો ડબ્બો પસંદ કર્યો। બાપુ પોતાના ખપ કરતા વધારે વાપરવું। એક પ્રકારની હિંસા સમજતા હતા। તેને એક પ્રકારની હિંસા સમજતા હતા। તેથી બાપુએ લેખિકાને ઠપકો આપ્યો। તેથી બાપુએ લેખિકાને ઠપકો આપ્યો। તેથી બાપુએ લેખિકાને ઠપકો આપ્યો। ત્યાર પછીનો બીજો પ્રશ્ન જુઓ કે મનુબહેને કરેલા બચાવ અંગે ગાંધીજી શું કહેતા હતા। મનુબહેને કરેલા બચાવ અંગે ગાંધીજી શું કહેતા હતા। તો લખો જવાબ, મનુબહેનનો બચાવ ગાંધીજીને લૂલો લાગ્યો। કેવો લાગ્યો? લૂલો। પાછળના પેજ પર જગ્યા છે, ત્યાં જાઓ। એમાં તેમણે પોતાના પ્રત્યેનો માત્ર આંધળો પ્રેમ હોય, પોતાના પ્રત્યેનો માત્ર આંધળો પ્રેમ હોય એવું લાગ્યું। તેમણે કહ્યું, મને એરોપ્લેન કે સ્પેશિયલ ટ્રેન પણ
મળી શકો પણ એ સઘળું મને પોસાય એમ નથી પણ એ સઘળું મને પોસાય એમ નથી રેલવેના ડબ્બાના વધારાના ખાનાને બદલે સલૂન પણ મળી શકત ને બદલે સલૂન પણ મળત મળતી સગવડનો દુરુપયોગ કરવો એ સૂક્ષ્મ હિંસા છે મળતી સગવડનો મળતી સગવડનો દુરુપયોગ કરવો એ સૂક્ષ્મ હિંસા છે દુરુપયોગ કરવો એ હિંસા છે ત્યાર પછી જુઓ નીચેના શબ્દોની જોડણી સુધારો તો લખો પૂજ્ય પહેલું છે પૂજ્ય બીજું છે ગીરદી તો એમાં આવશે ગીરદી ત્રીજું છે નિશ્ચય તો નિશ્ચય ચોથું છે મૃદુલા મૃદુલા ત્યાર પછી પાંચમું છે પૌતરી તો એવું થોડું પૌતરી એમ ન લખાય ને તો કેમ લખાય તો પૌત્રી ત્યાર પછી પ્રાયશ્ચિત તો પ્રાયશ્ચિત ત્યાર પછી છે દુરુપયોગ તો દુરુપયોગ ત્યાર પછી અમૂલ્ય બરોબર લખાઈ ગયું ને અમૂલ્ય શબ્દોની જોડણી સાચી લખવાની છે જોડણીમાં ભૂલ હોય તો તમારા શબ્દનો અલગ અર્થ નીકળી શકે છે બરોબર હવે નીચે જુઓ નીચેના શબ્દોના બે બે સમાનાર્થી શબ્દ લખો એક અર્થ આપેલો છે અને સમાનાર્થી શબ્દ કેટલા લખવાના છે તો કે બે તો મુસાફરી એટલે પ્રવાસ અને સફર ત્યાર પછી કસોટી તો પરીક્ષા અને પરખ ત્યાર પછી તકલીફ તો તસ્દી અને શ્રમ ત્યાર પછી છે સગવડ તો અનુકૂળતા અને જોગવાઈ અનુકૂળતા અને જોગવાઈ મેદની તો ભીડ અને ગીરદી ત્યાર પછી છે ખેવના તો કાળજી અને સંભાળ ત્યાર પછી છે જીવન તો આયુષ્ય અને જિંદગી ત્યાર
ત્યાર પછી છે વસમુ, તો વસમુ એટલે મુશ્કેલ અને કપ, વસમુ એટલે મુશ્કેલ અને કપરું. પછી જુઓ નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. તો ગરીબ તો તવંગર, સહ્ય તો અસહ્ય, વધારે તો ઓછું, ઇનકાર તો સ્વીકાર, દુઃખ તો સુખ, ગરમ તો ઠંડુ, પસંદ તો નાપસંદ, સગવડ તો અગવડ. લખાઈ ગયું બધાને વિરુદ્ધાર્થી શબ્દ સુધી? સરસ. હવે જુઓ તમે જે બે મોટા પ્રશ્ન લખેલા છે ને, પેજ નંબર 22 ઉપરના બે મોટા પ્રશ્ન છે ને, એ તમારે કાલે હોમવર્કમાં લખી આવવાના છે. આ ગાંધીજીએ પટનાથી દિલ્હી જતા મનુબહેનને શી જવાબદારી સોંપી? એ ત્રણ ચાર વાક્યમાં છે એ નહીં, પરંતુ આ મોટા પ્રશ્ન છે, બાપુએ લેખિકાને શા માટે ઠપકો આપ્યો અને મનુબહેને કરેલા બચાવ અંગે ગાંધીજીએ શું કહ્યું? તો આ મોટા બે પ્રશ્ન બે વખત લખવાના છે અને પાકા કરવાના છે. સમજાઈ ગયું બધાને? સરસ. ચાલો આવજો.